વોર્ડરૂમ થકી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની થતી કામગીરીની પાલિકા કમિશનર દ્વારા સમીક્ષા. કોરોના સંક્રમણને કાબૂમાં લેવા મનપા દ્વારા એક નવી રીતે અપનાવીને વોર્ડરૂમ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસનો આંક 1,26,496 પર પહોંચ્યો, મૃત્યુ આંક 1,859 અને કુલ 1,90,075 દર્દી રિકવર. શહેર જિલ્લાના 1,55,062 એક્ટિવ કેસ. સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, આ ઉપરાંત સંક્રમણ પણ વધી રહ્યું હતું, જેને લઈને સંક્રમણને કાબૂમાં લેવા મનપા દ્વારા એક નવી રીતે અપનાવીને વોરરૂમ શરૂ કરવામાં આવ્યું છે. સુરતના રુસ્તમપુરા ખાતે આ વોરરૂમ કાર્યરત છે, જેની મનપા કમિશનરે મુલાકાત લીધી હતી. વોરરૂમ થકી થઈ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. મનપા કમિશનરે આ વોરરૂમ થકી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અહીંની ધન્વંતરી રથ આજે અત્યારે સેન્ટ્રલ ઝોનના વિસ્તારના જે વારરૂમ છે એ વારરૂમના મુલાકાતે આવ્યા છીએ. વારરૂમ જે છે એ સંપૂર્ણ રીતે તમામ લોકો વારરૂમમાંથી ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટનું તમામ કામગીરી વારરૂમમાંથી થાય છે. વારરૂમ જે છે એ ખૂબ અગત્યનો વિષય એટલા માટે છે કારણ કે અહીંયાથી ધન્વંતરી રથ, સંજીવની રથ અને હોમ આઇસોલેશનના તમામ લોકોના સાથે સાથે કયા વિસ્તારમાં કેટલા કેસ આવે છે અને કેમ આવે છે અને એના પોઝિટિવિટી રેટ અગર હાઈ હોય તો વિસ્તારને ઇમિડિયેટલી ધન્વંતરી રથ મોકલવા, બીજી તમામ વ્યવસ્થાઓ કરવી, સર્વેલન્સ વર્કર ત્યાં મોકલવા અને એના સાથે સાથે કોમ્બિંગ ઓપરેશન્સ ત્યાં હાથ ધરવી, એ તમામ પ્રકારની કામગીરી અહીંયા વારરૂમમાંથી થાય છે. વારરૂમના સાથે સાથે અહીંયા ધન્વંતરી રથ, જે સંજીવની રથ અને એ તમામ લોકોના એક ટીમ છે, જે ટીમ ઇમિડિયેટ કોઈ પણ જગ્યામાં વધારે કેસ આવે તો ઇમરજન્સી રિસ્પોન્સ પણ કરવામાં આવી રહ્યા છે. 104નું મોબિલિટી, એના સાથે સાથે 108નું જે છે એના કોઈ દર્દી હોય તો એમાંથી ઇમિડિયેટલી એને હોસ્પિટલ સુધી જવા માટે કોઈ પણ તકલીફ ના પડે એ તમામ કામગીરી વારરૂમમાંથી થઈ રહ્યા છે. સર્વેલન્સ વર્કરને પણ આપણે અહીંયાથી કરીએ છીએ, એના મૂવમેન્ટ અહીંયાથી શરૂ થાય છે. કન્ટેનમેન્ટ, નોન કન્ટેનમેન્ટ, બફર એરિયા અને એના સાથે સાથે કોઈ પણ વિસ્તારમાં અચાનક અગર કેસ આવે તો ઇમિડિયેટલી એ વિસ્તારને કોમ્બિંગ ઓપરેશન્સથી કામગીરી કરવા. અહીંયા જે કોઈ પણ કેસ એવા આવે જે હેલ્થ સેન્ટર્સમાં જેને કોઈ પણ રીતે સિમ્પટમ્સ હોય તો એને કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર પણ અહીંયા છે, ટેસ્ટિંગ સેન્ટર છે. એટલે આ સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારમાં પૂરેપૂરું વારરૂમ જે ઓપરેશનલ થઈ રહ્યું છે એ એક પોતાની રીતે એક મોડલ રૂપી છે, જેમાં તમામ આરોગ્યના સુવિધા એક સંકુલમાં વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને એક સંકુલથી આ તમામ વારરૂમ જે છે એનું ઓપરેશનલ થઈ રહ્યા છે.